ગુડ મોર્નિંગ મિત્રો મુસ્લિમ એજ્યુકેશન ઈ લર્નિંગ ક્લાસની અંદર તમારું સ્વાગત છે બાર સાયન્સ મેથેમેટિક્સનું ત્રીજું ચેપ્ટર શ્રેણીક એક્સરસાઇઝ ત્રણ પોઈન્ટ ત્રણ ના અમુક દાખલા આપણે જોયા છે અગાઉ આજે ફરીથી બીજા જોઈએ તો અહીંયા રકમ છે સાબિત કરો કે શ્રેણીક સમિત શ્રેણીક છે આપણને એ શ્રેણીક આપેલો છે સાબિત કરવાનું છે કે સમિત છે તો એના માટે આપણે અગાઉ થિયરી જોઈ છે કે સમિત કોને કહેવાય તો શ્રેણિકની વ્યાખ્યામાં હતું કે કોઈ મેટ્રિક્સ આપેલો હોય એ એ એ તો બરાબર ડેશ થાય તો એવા શ્રેણિકને સમિત શ્રેણિક કહે છે એ ડેશ શું છે તો એ ડેશ એટલે દરેક હારને દરેક સ્તંભમાં ફેરવવાનું એને એ ડેસ કહેવામાં આવે છે તો અહીંયા પણ આપણી પાસે મેટ્રિક્સ એ છે એમાં પેલી રો છે એક માઇનસ એક પાંચ તો આપણે એને એ ડેસમાં કોલમમાં લખી નાખશું પહેલી કોલમ થઈ જશે એક માઇનસ એક પાંચ બીજી કોલમ થશે માઇનસ એક બે અને એક એવી જ રીતે ત્રીજી કોલમ થશે પાંચ એક અને ત્રણ તો આ એડ્રેસ મળી ગયું હવે એ બરાબર એડ્રેસ થાય છે કે નહીં જો બે સરખો થતો હોય એ ડેશ વાળો મેટ્રિક્સ અને એ વાળો મેટ્રિક્સ બંને સરખો હોય તો આપણે કહી શકીએ કે મેટ્રિક્સ એ છે એ સમિત શ્રેણિક છે સિમેટ્રિક મેટ્રિક્સ છે તો મેટ્રિક્સ એ અને એ ડેસ બંને સરખા જ છે બધી હાર અને બધા સ્તંભ બંનેમાં સરખો છે એટલે આપણે કહી શકશું કે આપેલો શ્રેણિક છે એ સમિત શ્રેણિક છે એના પછીનો પ્રશ્ન છે કે મેટ્રિક્સ આપેલો છે એને સમિત શ્રેણિક સાબિત કરવાનો છે એન્ટીસિમેટ્રિક છે એવું સાબિત કરવાનું છે તો એમાં પણ કોઈ પણ પ્રકારનો રિફરન્સ છે નહીં અગાઉ એમની પણ વ્યાખ્યા આપણે જોઈ છે કે સમિત શ્રેણીકની અંદર દરેક જે શ્રેણીક આપેલા હોય છે એ આપે એ શ્રેણીક આપેલો છે તો એને હારને સ્તંભમાં ફેરવી નાખી પછી જે મેટ્રિક્સ મળે છે એની સાઇન બદલેલી હોવી પડે ખાલી માઇનસ હોવો પડે એટલે કે એ ડેસ બરાબર માઇનસ એ થતું હોય તો એવો શ્રેણી છે એને વિસમિત શ્રેણી કહેવાય તો અહીંયા પણ પહેલું કામ એ જ કરીએ મેટ્રિક્સ એને એ ડેશમાં ફેરવી તો જીરો એક માઇનસ એક એ પહેલી કોલમ થશે બીજી કોલમ માઇનસ એક જીરો એક થશે ત્રીજી કોલમ થશે એક માઇનસ એક જીરો તો આ મેટ્રિક્સ એ અને એ મળી ગયા હવે આપણે જે આપણને નવો મેટ્રિક્સ મળ્યો છે એમાં બધામાંથી માઇનસ નિશાની સામાન્ય કાઢી તો બધા પદની નિશાની બદલી જશે જ્યાં માઇનસ હોય ત્યાં પ્લસ થઈ જશે પ્લસ હોય ત્યાં માઇનસ થઈ જશે પેલી રોમાં જોઈએ તો ઝીરો એમ નામ રહેશે માઇનસ એકની જગ્યાએ એક આવી જશે અને એકની જગ્યાએ માઇનસ એક થઈ જશે એ જ રીતે ત્રણે ત્રણ રો ચેન્જ કરી નાખી તો હવે અંદર જે મેટ્રિક્સ બાકી રહે છે એ મેટ્રિક્સ ને આપણો જે રકમમાં મેટ્રિક્સ છે એ બંને મેટ્રિક્સ સરખા છે તો આપણે એની જગ્યાએ એ લખી શકીએ અગાઉ માઇનસ નિશાની સામાન્ય કાઢેલી છે તો માઇનસ એમ નામ અને આ મેટ્રિક્સનું નામ આપી દે એ તો માઇનસ એ એ ડેશ બરાબર માઇનસ એ સાબિત થાય છે તો એના ઉપરથી આપણે કહી શકાય કે આપેલો મેટ્રિક્સ છે વીસમિત શ્રેણી છે એના પછી રકમ છે શ્રેણીક આપેલો છે તો એના માટે ચકાસવાનું છે કે એ પ્લસ એ ડેશ શ્રેણિક છે અને બીજું છે એ એ માઇનસ એ ડેસ વિસમિત શ્રેણિક છે તો સૌથી પહેલાં એ પ્લસ એડેસ મેળવવાનું છે તો બે કામ કરવાના છે પહેલો તો એક મેટ્રિક્સનો ડેશ મેળવવાનો છે એના પછી બે મેટ્રિક્સનો સરવાળો કરવાનો છે તો બંને ગુણધર્મો આપણને યાદ હોવા જરૂરી છે પહેલાં આપણે એ ડેશ મેળવી લઈ તો પહેલી રો થશે પહેલી રો એક પાંચ છે તો એ પહેલી કોલમ બની જશે એડેસ માટે એક પાંચ છ સાત છે એ બીજી કોલમ થઈ જશે હવે એ પ્લસ એડેસ મેળવી લઈ તો એ પ્લસ એડેસ બેને એકબીજાની સાથે સરવાળાના સ્વરૂપમાં લખીએ પેલા બરાબર બેનો સરવાળો કરી તો એક વત્તા એક બરાબર બે પાંચ વત્તા છ બરાબર અગિયાર છ વત્તા પાંચ બરાબર અગિયાર અને સાત વત્તા સાત બરાબર ચૌદ તો આ જે મેટ્રિક્સ આપણને મળે છે એને એ પ્લસ એ ડેસનો સરવાળાવાળો મેટ્રિક્સ કહેવાય બેનો જે મિશ્રણ મેટ્રિક્સ મળ્યો છે હવે આપણે સાબિત કરવાનું છે કે મેટ્રિક્સ છે એ સમિત શ્રેણીક છે તો હવે જે મેટ્રિક્સ મળ્યું એને આપણે ફરીથી દરેક રોડની કોલમમાં ફેરવશું અને પછી જો બંને મેટ્રિક્સ છે એ સરખા જ રહેતા હોય તો કહેશું કે બે મેટ્રિક્સ છે આપેલો મેટ્રિક્સના સરવાળાનું સ્વરૂપ છે એ સમમિત શ્રેણીક છે તો બે અગિયાર પેલી કોલમ થઈ જશે પેલી કોલમ બની જશે બે અગિયાર અને બીજી રો છે અગિયાર ચૌદ એ બીજી કોલમ બની જશે તો હવે આપણો જે અગાઉનો મેટ્રિક્સ હતો એ જ મેટ્રિક્સ આપણને ફરીથી મળે છે કોઈ પણ પ્રકારના ઘટકોનું સ્થાન ચેન્જ થતું નથી તો આપણે કહી શકશું કે એ પ્લસ એ ડેસ જે મેટ્રિક્સ આપણને મળે છે એ સમિત શ્રેણીકનો મેટ્રિક્સ છે એના પછી વીસમિત માટે સાબિત કરવાનું છે એ માઇનસ એડેસ માટે તો ફરીથી પ્રોસેસ કરશું એડેસ તો આપણે મેળવી લીધો છે એ માઇનસ એડેસ કરશું તો એક પાંચ છ સાત માઇનસ એક છ પાંચ સાત બાદ બાકી કરીને મેટ્રિક્સ મળશે ઝીરો માઇનસ એક અને એક ઝીરો હવે આપણે ફરીથી એનો ડેસ મેળવશું જો નિશાની ચેન્જ થઈને આપણને મેટ્રિક્સ અગાઉના મેટ્રિક્સ જેવો મળી જશે તો આપણે કહેશું કે આ મેટ્રિક્સ છે એવી સમીક્ષણિક છે તો હવે આપણે એનો ડેસ મેળવી તો પહેલાં આપણી પાસે રો છે ઝીરો માઇનસ એક એ માઇનસ એ ડેસ આખા કાઉસ ઉપર ડેસ તો હવે એની અંદર જીરો અને માઇનસ એક પહેલી કોલમ થશે અને એક જીરો છે એ બીજી કોલમ થશે બરાબર નિશાની આપણે બધાની ચેન્જ કરી નાખી તો પહેલી રોમાં ઝીરો અને માઇનસ એક થઈ જશે અને બીજી રોમાં એક અને ઝીરો થઈ જશે તો હવે આપણો જે જૂનો મેટ્રિક્સ છે અગાઉનો એ માઇનસ એ ડેસ એમાં જે મેટ્રિક્સ છે એ જ મેટ્રિક્સ આપણને ફરીથી મળે છે તો માઇનસ નિશાની એમનામ અને એની સાથે એ માઇનસ એ ડેસ લખી નાખીએ આપણે તો હવે એ બરાબર માઇનસ એ એવો જે મેટ્રિક્સનું સ્વરૂપ છે એ થાય છે તો આપણે એના ઉપરથી કહી શકશું કે આપેલો મેટ્રિક્સ છે એ વિસમિત શ્રેણી છે એના પછી મેટ્રિક્સ આપેલો છે આપણને એના ઉપરથી સમીકરણ આપેલા છે એ મેળવવાનું છે તો ઝીરો એ બી માઇનસ એ જીરો સી માઇનસ બી માઇનસ સી અને જીરો વન બાય ટુ એ પ્લસ એડ તો કંઈ નથી ફરીથી એ પ્લસ એ ડેસ પેલા એ ડેસ મેળવી લેશું બંનેનો સરવાળો કરશું અને પછી સરવાળો કર્યા પછી આખા મેટ્રિક્સને બે વડે ભાગાકાર કરવાનો છે તો સૌથી પહેલાં એડ્રેસ મેળવી લઈએ તો પહેલી કોલમ થશે જીરો એ બી બીજી કોલમ થશે માઇનસ એ ઝીરો સી અને ત્રીજી કોલમ થશે માઇનસ બી માઇનસ સી અને જીરો હવે આપણને એ અને એડ્રેસ બંને મેટ્રિક્સ મળી ગયા છે આપણે બેનો સરવાળો મેળવવાનો છે કારણ કે વન બાય ટુ એ પ્લસ એડ્રેસ મેળવવાનું છે તો એ પ્લસ એડ બરાબર પહેલો મેટ્રિક્સ એમના મને એ વાળો મેટ્રિક્સ મળ્યો છે બેને સરવાળાના સ્વરૂપમાં લખી નાખીએ ઝીરો વધતા જીરો બરાબર ઝીરો એ માઇન એ પ્લસ માઇનસ એ જીરો થઈ જશે બી પ્લસ માઇનસ બી તો ઝીરો થઈ જશે આવી રીતે બધા જ ઘટકોનો સરવાળો કરશું તો આપણને બધા જ અલગ અલગ નિશાનીવાળા સરખા સભ્યો છે એટલે બધા ઝીરો થઈ જશે એટલે એ પ્લસ એ ડેસ છે એ આપણને ઝીરો મળે છે આપણે મેળવવાનું છે વન બાય ટુ એ પ્લસ એડેશ વન બાય ટુ એ પ્લસ એડેશ મેળવવા માટે વન બાય ટુ છે એ અદિશ ગુણાકાર છે અદિશ સંખ્યા છે કોઈ અચળ કોન્સ્ટન્ટ સંખ્યા છે તો એનો દરેક સભ્યોની સાથે ગુણાકાર કરશું તો અહીંયા તો બધા જ સભ્યો ઝીરો છે તો વન બાય ટુ અંદર મેટ્રિક્સમાં બધા સભ્યો જીરો તો એનો જવાબ છે ઝીરો જ આવશે એમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ થશે નહીં એના પછી એ માઇનસ એડેસ મેળવી લઈ તો એ માઇનસ ની અંદર પહેલાં એ મેટ્રિક્સ છે એમના માઇનસ કરી અને જે આપણો ડેસવાળો મેટ્રિક્સ છે એને લખીએ ફરીથી જીરો માઇનસ જીરો તો જીરો એ માઇનસ માઇનસ એ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એ પ્લસ એ એટલે ટુ એ અને બી માઇનસ માઇનસ બી એટલે ટુ બી એવી જ રીતે દરેક મેટ્રિક્સ છે એને માઇનસ એ પ્લસ માઇનસ એ એટલે માઇનસ માઇનસ બે અલગ અલગ છે પ્લસ માઇનસ માઇનસ થશે એટલે માઇનસ ટુ એ થશે એવી જ રીતે દરેક સભ્યો છે એને આપણે લખી નાખી હવે અહીંયા આપણને દેખાય છે કે જે મેટ્રિક્સ મળ્યો છે એ મેટ્રિક્સના દરેક ઝીરો સિવાયના દરેક ઘટકોમાં બે સરખું છે તો બધામાંથી આપણે બે ને સામાન્ય કાઢી નાખી તો બધામાંથી બે સામાન્ય કાઢશું તો અંદર વધશે ઝીરો એ બી માઇનસ એ ઝીરો સી માઇનસ બી માઇનસ સી ઝીરો આ આપણને મેટ્રિક્સ મળ્યો એ માઇનસ એ ડેસ રકમમાં આપણને મેળવવાનું કીધું છે વન બાય ટુ એ માઇનસ એ ડેશ તો વન બાય ટુ આપણે બધા જ મેટ્રિક્સના સભ્યોની સાથે ભાગાકાર કરશું બેનો તો બહાર બે પણ છે સામાન્ય કાઢેલું અને બીજા બે વડે છેદમાં આવશે તો બે કેન્સલ થઈ જશે અને બાકીનો જે રહે છે તે મેટ્રિક્સ એમ નામ લખી રાખશું તો આવી રીતે કોઈ પણ સ્વરૂપમાં આપણને સમીકરણ મેળવવાનું કીધું હોય તો એ આપણે મેળવી શકીએ હવેના પછી છે શ્રેણિકને એક સમિત અને એક વિસમિત શ્રેણિકના સરવાળા તરીકે અભિવ્યક્ત કરો મેટ્રિક્સ આપેલો છે ત્રણ પાંચ એક માઇનસ એક સૌથી પહેલાં મેટ્રિક્સ છે ને આપણે નામ આપી દઈએ એ હવે સમિત અને વિસમિત નામ આવે એટલે આપણે એના પરિવર્તિત મેટ્રિક્સ એટલે કે એડેશની જરૂર પડે તો પહેલાં આપણે મેળવી એ એડેશ એની રો કોલમમાં બદલી નાખીએ હવે યાદ રાખવાનું છે કે સમિત શ્રેણી સાબિત કરવા માટે વન બાય ટુ એ પ્લસ એ શોધવું જરૂરી છે અને વી સમય શ્રેણી સાબિત કરવા માટે વન બાય ટુ એ માઇનસ એ ડેસ સાબિત કરવું અથવા મેળવવું જરૂરી છે તો સૌથી પહેલાં આપણે વન બાય ટુ એ પ્લસ મેળવશું અહીંયા આપણી પાસે એ અને એ મેટ્રિક્સ છે બંનેને સરવાળાના સ્વરૂપમાં લખશું તો ત્રણ વત્તા ત્રણ બરાબર છ પાંચ વત્તા એક બરાબર છ એક પ્લસ સોરી ત્રણ વ્રણ બરાબર છ માઇનસ એક પ્લસ માઇનસ એક એટલે માઇનસ બે તો આ મેટ્રિક્સ આપણને મળે છે છ છ માઇનસ બે હવે વન બાય ટુ એ પ્લસ મળવી દરેક સભ્યને બે વડે ભાગાકાર કરી નાખી તો નવું મેટ્રિક્સ મળે છે ત્રણ ત્રણ અને ત્રણ માઇનસ એક આ આપણને વન બાય ટુ એ પ્લસ એડ જ રીતે એ માઇનસ એ પણ મેળવી શકાય નિશાની માઇનસની કરી નાખી તો મેટ્રિક્સ મળે છે ઝીરો ચાર માઇનસ ચાર ઝીરો વન બાય ટુ એ માઇનસ કરી તો બધા જ સભ્યોની સાથે બેનો ભાગાકાર થાય તો નવો મેટ્રિક્સ મળે છે ઝીરો બે માઇનસ બે ઝીરો તો આ મેટ્રિક્સ મળે છે હવે એના ઉપરથી જો આપણે જોઈ શકીએ કે વન બાય ટુ એ પ્લસ જે મેટ્રિક્સ છે એને અને વન બાય ટુ એ એ મેટ્રિક્સ છે એ બંને એક સમિત શ્રેણિક છે અને એક વિસમિત શ્રેણિક છે જેની હારને કોલમમાં બદલાવશું પ્લસવાળો તો કોઈ પણ પ્રકારનો ચેન્જીસ થશે નહીં એમનામ રહેશે અને જે બીજો મેટ્રિક્સ છે એમાં બદલાવશું તો ખાલી નિશાની ચેન્જ થઈ જશે હવે એને જો હકીકતમાં વન બાય ટુ એ પ્લસ એડેસ છે અને વન બાય ટુ એ માઇનસ એડેસ છે બંનેનો સરવાળો કરો તો એ જ મળે આપણને ફરીથી મેટ્રિક્સ કારણ કે એ બેના છેદમાં બે છે તો એ પ્લસ એડ એસ પ્લસ એ માઇનસ એડ તો એ માઇનસ એડ પ્લસ એડ એસ કેન્સલ થઈ જશે એ પ્લસ એ એટલે ટુ એ અને છેદમાં ટુ બેમાંથી ટુ પણ કેન્સલ થશે એટલે આપણને ફરીથી જે મેટ્રિક્સ જે હોય છે એ નહીં મળી જાય છે એટલે આ બેય મેટ્રિક્સનો સરવાળો કરશું સમિતિટ અને વીસ સમિટ તો ફરીથી આપણને જે મેટ્રિક્સ મળે છે જે મેટ્રિક્સ આપણી પાસે રકમમાં તો એ જ મેટ્રિક્સ આપણને ફરીથી મળી જાય છે તો એના જેવા પછીના અમુક એક્ઝામ્પલ છે એ તમે જાતે કરી શકશો Thank you.